નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત ગિલોલના કારના કાચ તોડી ચોરી કરતી નેલોર ગેંગનો મુખ્ય સાગર ઝડપાયો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, એનએન ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. સુરત શહેરમાં છેલ્લા ઘણા ટાઈમથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલે છે. એ ઝુંબેશ દરમિયાન તારીખ 29/4/2024 રોજ ગિલોલ વડે ગાડીઓના કાચ તોડી, કોઈ ઈસમ જતા હોય ગાડી લઈને તો આગળ મેલું નાખીને, ગાડીનું ટાયર પંચર કરી, એવી ત્રણ પ્રકારની હેમોથી ગાડીમાં ડિકીમાંથી પૈસા ચોરવાની એક ગેંગ, જેની નેલ્લોર ગેંગ તરીકે ઓળખાય છે, આંધ્રપ્રદેશની ગેંગ છે. એ ગેંગના આરોપી, વોન્ટેડ આરોપી રસૈયા બાબુ ઉર્ફે હનુમાન મૈયા વસ્તમ ગોટેલી, જે મૂળ રહે આંધ્રપ્રદેશનો રહેવાની છે, એ લોકોના અગાઉથી સાગરી તો હતા એને સુરત ગ્રામ્ય, નવસારી, વલસાડ વગેરે ગુનામાં ગુના કરી અને અત્રે આવેલા હતા સુરતમાં. એમને જે તે વખતે ક્રાઇમ બ્રાંચે પકડેલા હતા. એની પૂછપરછ દરમિયાન આ જે રસૈયા બાબુ આરોપી છે એની બાતમી મળેલી. એ બાતમીના આધારે ગત રોજ આંધ્રપ્રદેશના નેલ્લોર ગામેથી, શહેરમાંથી આ આરોપીને પકડી પાડ્યો છે. એની સઘન પૂછપરછ કરતાં આરોપી ઓછામાં 63 ગુનામાં સંડોવાયેલો છે. એ આરોપીને અત્યારે ક્રાઇમ બ્રાંચે પકડી એની વધુ તપાસ માટે સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવશે. આ આરોપી અગાઉ 4 ગુનામાં અગાઉ પણ એક ધરપકડ થઈ ચૂકી છે. ચોરી સિવાય કોઈ કાર્ય નથી. એ લોકો જ્યારે એમને ચોરીનો મોકો મળે ત્યારે આજુબાજુના વિસ્તારમાં આવીને રહે છે. રહ્યા પછી સુરતમાં આવી 3-4 દિવસ પોતાનું કામ કરી અને પાછા જતા રહે. જ્યારે ફરીથી પૈસા પતી જાય ફરીથી આવી અને આ જ પ્રકારની હેમોથી જ્યાં બેંકની આગળ ઊભા હોય, જ્યાં જે રીતે એમને પૈસા મળે આ ત્રણ હેમો મુજબ, તો પૈસા પડાવી અને પાછા પોતાના વતનમાં જતા રહે છે. મોબાઈલ રાખતા નથી એટલે એમને પકડવામાં ખૂબ તકલીફ પડે છે. સીસીટીવી નહીં, આ ખાનગી બાતમી રહે જ આરોપીને પકડવામાં આવે છે.